નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત તેમજ સેવા સેતુમાં કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો અધિકારીઓના હસ્તે કરાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, 7-12-8અના પ્રમાણપત્રો, રેવન્યુ રેકોર્ડ માટે વારસાઈ અરજી, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય, આવકનો દાખલો જેવી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તપાસ તેમજ દવા વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નાયબ મામલતદાર કિંડેરિયા, ટીડીઓ પાવરા, પીએસઆઈ પી કે ગઢવી સહિત અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો, મહાનુભાવો, ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા, માળિયા હાટીના. સિંગડિયા ઇન્ચાર્જ મામલતદાર માળિયા હાટીના, આજરોજ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોએ અલગ અલગ પ્રકારની સફળ સેવાઓનો લાભ લીધેલ અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો. રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકસિત ભારત યાત્રાનું રથ માળિયા મુકામે આવેલો, જેમાં સેવા સેતુનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો. સરકારની, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે. અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ ઉપરથી નીકળે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે. અને મોટી સંખ્યામાં લોકો, ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો.